जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यापीठ रापर वगड़ कच्छ वती अखियाणी रहूजी हूँ आप सर्वे विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत करो छो। आज आप विषय है समाजशास्त्र, आप विषयांक है संस्कृति सामाजिकीकरण। तो आग आप जो संस्कृति है तो एना विषय अर्थ है लाक्षणिकताओ एना विषय अभ्यास करो। त्यारबाद जो सामाजिकीकरण है तो सामाजिकीकरण अर्थ जो तो एनी व्याख्या है एना विषय थोड़ी चर्चा करी थी। छता आज एक बार फरी आप सामाजिकीकरण की व्याख्या है पाछी रिपीट कर लीए तो समाजशास्त्रीय सामाजिकीकरण की जे व्याख्या आपी है एमां किंग्सले डेविस नामना जे समाजशास्त्री है एना विषय एने जे सामाजिकीकरण की व्याख्या आपी है तो एना विषय चर्चा करी आज। तो नवा जन्मेला बाळकनो सामाजिक व्यक्ति तरीके घड़तर करवानी प्रक्रिया ने सामाजिकीकरण कहेवामां आवे छे। के सामाजिकीकरण नो जे सामान्य अर्थ जोयो हतो के जीवित व्यक्ति ने एक समाज नी अंदर रही सके एवो समाज ने लायक व्यक्ति बनावानी जे क्रिया छे एने आपणे सामाजिकीकरण कहेवामां आवे छे। तो जे किंग्सले डेविस नामना जे समाजशास्त्री छे एमणे आपेली व्याख्या अनुसार के जे नवो जन्मेल बाळक छे तो ई जीवंत व्यक्ति ने समाज ने लायक बनावा माटेनी जे आखी प्रोसेस एक प्रक्रिया छे तो एने आपणे सामाजिकीकरण तरीके ओळखीशुं। होटन अने हंट जे सामाजिकीकरण की व्याख्या आपे छे एमां सामाजिकीकरण एक एवी आंतरक्रिया की प्रक्रिया छे जेना द्वारा व्यक्ति पोताना समूहना धोरणों पोताना जीवन में उतारे छे अने जेना परिणामे एक विशिष्ट स्व छे जन्मे छे। के दरेक अलग अलग जे समुदाय रहेला छे अलग अलग जे समूह रहेलो छे तो एना पोताना नीति नियमो छे पोताना जे नियमो होय छे अथवा धोरणो होय छे तो ए धोरणनो चुस्तपणे पोताना नियमोनुं पालन करावी अने व्यक्तिनी अंदर एक नवो स्व जन्माव तो एने जे होटन अने हंट नामना जे समाजशास्त्रीय छे एने सामाजिकीकरण तरीके ओळखावे छे। हवे सामाजिकीकरणना वाहकों अथवा एजेंसीओ के जे सामाजिकीकरण करवामां कोण कोण छे ई महत्वनो भाग भजवे छे आम वाहकों छे एजेंसीओ छे तो एना घणा बधा प्रकार छे अथवा अलग अलग घणी प्रकारनी जे एजेंसीओ छे व्यक्तिने सामाजिक व्यक्ति बनावामां पोतानो ફાળો છે આપતી હોય છે અને સામાજિકીકરણ કરવામાં ઘણા બધા વાહકો છે ભાગ ભજવતા હોય છે। પરંતુ અહીંયા આપણે આપણા અભ્યાસક્રમને અનુસંધાને જે મિત્ર જૂથ છે કુટુંબ છે અને શાળા છે જે ત્રણ મહત્વના વાહકો છે અથવા મહત્વની જે એજન્સીઓ છે એના વિશેની ચર્ચા કરીશું। તો પહેલું આપણું છે કુટુંબ કે વ્યક્તિના જીવનમાં બાળપણથી શરૂ કરી અને અંત સુધી અનેક એજન્સીઓનું સામાજિકીકરણ કરે છે તેમાં કુટુંબ છે મિત્ર જૂથ અને શાળા મુખ્ય ભાગ ભજવે છે। તો આ એજન્સીઓને આપણે એના વિશેની ચર્ચા કરી તો સૌપ્રથમ આપણે પહેલા આપણે કુટુંબને લઈએ તો વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં કુટુંબ એ સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ છે। આ એક વિકલ્પની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો કે જે સામાજિકીકરણ કરવામાં જે મહત્વનું અથવા પાયાનું એકમ કયો છે પાયાની એજન્સી કઈ છે તો એ કુટુંબ છે। બાળક સૌપ્રથમ કુટુંબમાં જ સંપર્કમાં આવે છે। માતા પિતા અને ભાઈ બહેનના સંબંધો દ્વારા બાળક એક જૈવિક વ્યક્તિમાંથી એક સામાજિક વ્યક્તિ બને છે કે જ્યારે બાળકનો જન્મ થાય તો સર્વપ્રથમ પોતે કુટુંબની અંદર પોતે સંપર્કમાં આવે છે। તો સૌપ્રથમ મહત્વનો ભાગ ભજવતું હોય સામાજિકીકરણ કરવામાં તો એ કુટુંબ છે એટલે માતા પિતા અને ભાઈ બહેનના સંપર્કમાં આવવાથી વ્યક્તિ છે એ એક સામાન્ય જીવંત વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ તરીકે એ પોતે ઉદ્ભવે અથવા જૈવિક વ્યક્તિમાંથી સામાજિક વ્યક્તિ બને છે। મોટાભાગની સંસ્કૃતિઓમાં કુટુંબમાં માતાની ભૂમિકા છે એ સામાજિકીકરણ પ્રક્રિયા કરવામાં એનો મહત્વનો ભાગ હોય છે એ ભજવે છે અને માતા પિતા કે માતા કે પિતાનો પ્રેમ વાત્સલ્ય ઊંફ વગેરે બાળકના મનમાં સામાજિક તથા માનસિક સલામતીની ભાવના છે એ ઉત્પન્ન કરે છે। કે જેટલી પણ આપણે સંસ્કૃતિ જોઈએ અથવા વિશ્વની મોટાભાગની જે સંસ્કૃતિ છે તો એમાં આપણે જોયું હશે કે માતા છે તો એના બાળકની અંદર એનું સામાજિકીકરણ કરવામાં એક સામાજિક વ્યક્તિ તરીકે એનું ઘડતર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતી હોય છે કારણ કે સૌપ્રથમ જે માતાના એ સંપર્કમાં આવે છે અને જ્યાં કોઈ એ બાળક હોય કે જ્યાં પોતાની એક જ માતા અથવા માતા પિતા દરેક
બે માંથી કોઈ પણ એક જ હોય તો એમાં એનું જે વાત્સલ્ય છે, એના પ્રત્યેનો જે પ્રેમ છે, એના મળતી એના દ્વારા જે ઊંફ છે, તો એને કારણે એક સામાજિક સલામતી અનુભવે છે. આપણે જે જનરલી જોયું હશે કે દરેક કુટુંબની અંદર આપણે જે એની સાથે સંપર્કમાં હોય, એના માતા પિતા હોય, એના ભાઈ બહેન હોય, તો નાનું બાળક હોય તો એની પાસે તરત જશે. પરંતુ જેને એ પોતે ઓળખતું નથી, તરત એના સંપર્કમાં આવેલ વ્યક્તિ નથી, તો એની પાસે જવામાં એને એની સાથે ભળવામાં થોડો ટાઈમ લાગતો હોય છે. તો એ સામાન્ય ઉદાહરણથી જ આપણને ખ્યાલ આવી જાય કે વ્યક્તિ છે એ પોતે જે બાળક છે નાનો છે એટલી બધી એને સમજદાર નથી, છતાં આપણા સાથે રહેવાથી એ જે અજાણ વ્યક્તિ છે અથવા આપણા રિલેટિવ જ હોય, પરંતુ એની સાથે તરત એની પાસે જવાનો પ્રયત્ન કરતો નથી. તો એ આ નાનું ઉદાહરણથી જ આપણને સમજી શકાય કે દરેક બાળક છે એ પોતે જે એક સલામતીની ભાવના છે એ પોતાના કુટુંબમાંથી જ એક ફીલ કરે છે અને એની પાસે એની સાથે રહી અને એનો જે સલામતીની ભાવના છે એની અંદર ખીલતી હોય છે. આગળ જોઈએ આપણે તો કુટુંબ બાળકને તેના વર્તન માટે માર્ગદર્શન, દોરવણી તેમજ નિશ્ચિત અને સ્પષ્ટ ધોરણો છે એ પૂરા પાડે છે અને આ ધોરણોની સમજાવટ કે દબાણથી અમલ કરાવે છે. બાળકને પોતાના ભાઈ બહેનો સાથેના સમાનતાના સંબંધો કુટુંબમાંથી જ એ મળતા હોય છે કે દરેક બાળકને છે માર્ગદર્શન છે, એના અંગેની દોરવણી છે અને સમાનતાની જે ભાવના છે એ ક્યાંથી મળતું હોય તો પોતાના કુટુંબમાંથી. અને કેટલાક નિયમો છે જે કુટુંબના જે જરૂરી ન હોય અથવા જે બાળક માટે હાનિકારક બાબતો હોય તો એનો થોડો દબાણથી પણ એને દૂર કરવા માટેના પ્રયત્નો જે કુટુંબમાં જ થતા હોય છે. અને ભાઈ બહેન હોય કે એ કુટુંબની અંદર બે ત્રણ ભાઈ હોય તો પણ એની જે સમાનતાની ભાવના છે અથવા સમાનતા જે શીખવવામાં આવે છે તો એ પણ એને એના કુટુંબમાંથી જ શીખવા મળતું હોય છે. ત્યારબાદ કુટુંબ બાળકને સમાજના પાયાના મૂલ્યો, ધોરણો, વર્તન વ્યવહારની રીતો છે એ શીખવતી હોય છે કે જે પાયાના મૂલ્યો છે જે બાળક માટે ખૂબ જ જરૂરી હોય છે અને સામાજિક વ્યક્તિ બનવા માટે એના માટે મૂલ્યો છે એ આવશ્યક હોય છે, તો એને એ કુટુંબમાંથી શીખવા મળતા હોય છે. કુટુંબ તેને સમાજના લોકાચાર, પરંપરા, રૂઢિ, રિવાજ વગેરેનું જ્ઞાન છે એ આપે છે. આમ કુટુંબ બાળકને સાંસ્કૃતિક વારસાની સૌથી આવશ્યક અને મહત્ત્વની બધી જ બાબતો છે એ સામાજિકીકરણ દ્વારા એને શીખવે છે કે જે પરંપરાઓ છે, જે રૂઢિઓ છે, જે પરંપરાગત ચાલ્યા આવતા રીત રિવાજો છે, તો આ દરેક બાબત છે એ કુટુંબમાંથી બાળકને શીખવા મળતું હોય છે અને એના પોતાના જીવનની અંદર ઉતારતો હોય છે અને એક સામાજિક વ્યક્તિ બનવા માટે જે ખૂબ જ જરૂરી છે એવા મૂલ્યો જે એના કુટુંબ પાસેથી મેળવતું હોય છે. આધુનિક સમયમાં ઘરની બહાર કામ કરવા જતી માતા ઉપર બાળકના સર્વાંગી વિકાસની અનેકવિધ જવાબદારીઓ છે એ વધી જતી હોય છે. કુટુંબની સંસ્કૃતિ અને આર્થિક સ્થિતિ સામાજિકીકરણની જે પ્રક્રિયા છે તેમાં અસર કરે છે. દાખલા તરીકે રૂઢિચુસ્ત કુટુંબમાં ઉછરેલા બાળકો અને ઉદારમતવાદી કુટુંબમાં ઉછરેલા બાળકો એ બેની અંદર તો આપણને તફાવત જોવા મળે છે કે આધુનિક જે સમયગાળો છે, અત્યારનો જે સમયગાળો છે, તો અત્યારે સ્ત્રીઓ છે તો દરેક ક્ષેત્રની અંદર પોતે જોડાયેલી છે, દરેક ક્ષેત્રની અંદર પોતે કાર્યરત છે, ત્યારે એ વખતે જે પોતાના ઘર છે એ કુટુંબ છે તો એને છોડી અથવા પોતાના જે ઘર છે એનાથી બહાર કોઈ જગ્યાએ એ પોતે જે નોકરી અર્થે, ધંધા અર્થે કે વ્યવસાય અર્થે દૂર જાય તો એ વખતે જે તે માતા છે તો એની જવાબદારી છે એ ખૂબ વધી જતી હોય છે, કારણ કે બાળકના એટલા બધા એ સંપર્કમાં રહેતી નથી અથવા જે બાળકને જરૂરિયાતનો સમય છે એને જે આપવા જેટલો સમય છે તો એ સમય એને આપી શકતી નથી, તો એના માટે સર્વાંગી વિકાસ કરવા માટે એનો પોતાનો જે ફાળો આપવો જોઈએ આપી શકતી નથી. અને બીજી વાત કરીએ કે અત્યારનું જે આધુનિક કુટુંબ છે, અત્યારના જે સમય છે એ અનુસાર અને જે રૂઢિચુસ્ત કુટુંબ છે, જે સમૂહમાં રહેતા કુટુંબ હોય અને એમાં ઉછરેલું બાળક છે, જે ઉદારમતતાથી જે ધરાવતા અત્યારનો જે સમય છે એના અનુસાર જે ઉદારતામત ધરાવતું એક કુટુંબ હોય ને એક સામે એની સામે રૂઢિચુસ્ત, તો આ બેમાંથી જે ઉછરેલા બાળક હોય તો આ બેની અંદર પણ ઘણો મોટો તફાવત રહેતો હોય છે. જે ઉદારમત કુટુંબ છે તો એની અંદરથી જે વ્યક્તિ, જે બાળક છે એ ઉછરેલું હશે તો એનું જે મનોવલણ હશે એ પણ થોડું ઉદાર હશે. જે રૂઢિચુસ્ત કુટુંબમાં છે તો એ પોતે પોતે જે રૂઢિઓ છે અથવા માન્યતાઓ છે, જે પરંપરાઓ છે તો એને વળગેરવાનો પ્રયત્ન કરશે. એટલે આ બે જે એની અંદર આપણને તફાવત જોવા મળે છે. ત્યારબાદ છે મિત્ર જૂથ. જે આપણે જોયો કુટુંબ અને બીજી જે વાહક છે અથવા એજન્સી છે તો એ છે મિત્ર જૂથ.
બાળકના સામાજિકીકરણ માટે કુટુંબ ઉપરાંત બીજી એજન્સી જે મિત્ર જૂથ છે કુટુંબની બહાર પોતાના સમોવડિયા મિત્રો સાથે બાળક આંતરક્રિયામાં જોડાય છે આવું મિત્ર જૂથ પણ બાળકનું સામાજિકીકરણ કરે છે અને આ મિત્ર જૂથ નિકટવર્તી હોય બાળક તેના મિત્રો સાથેના સંબંધો છે ગાઢ વ્યક્તિક અને સહાનુભૂતિ ભરેલા એના સંબંધો છે એ હોય છે કે જે બાળક છે તો એનું સામાજિકીકરણ કરવામાં જ્યારે એ બાળક જન્મે છે તો સૌ પ્રથમ એ પોતાના કુટુંબમાં સંપર્કમાં આવે છે અને બીજા નંબરનો જે વાહક છે બીજા નંબરની જે એજન્સી છે એ એના મિત્રો છે અને એના મિત્રો છે એની સાથે એ બહારની વાતાવરણની અંદર એ સાથે રમે છે એની સાથે ભણે છે કે કોઈ પણ આંતરક્રિયા કરે છે તો એને કારણે પોતે એની સાથે ગાઢ સંબંધ સાથે જોડાય છે વ્યક્તિગત સંબંધ સાથે જોડાય છે અને એના જે સંબંધો છે સહાનુભૂતિ ભર્યા બનતા હોય છે તેમાંથી બાળક વાતચીત શિસ્ત વર્તન નિયમો ધોરણો વગેરે છે એ શીખે છે બાળકો પાસેથી અથવા એના મિત્રો પાસેથી કઈ કઈ બાબતો છે એ શીખી શકે છે તો વર્તન વાતચીત છે પછી નિયમો છે એ પાલન અંગેનું નિયમોનું અંગેનું જ્ઞાન એને મિત્રો પાસેથી મળતું હોય છે આવું મિત્ર જૂથ પડોશણમાં પણ હોય અને શાળામાં પણ હોઈ શકે છે કે આપણે મિત્ર જૂથની વાત કરીએ તો એને બે રીતના મિત્રો છે એ મળી શકે કે જે એના પોતાની બાજુ આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય પોતાના પડોશમાં રહેતા હોય એવા મિત્ર જૂથ અને બીજો કે જે પોતે શાળાએ જતો હોય તો શાળામાંથી એક મિત્ર જૂથ છે એ ઉદ્ભવતું હોય છે બાળક તેના મિત્રો સાથેના સંબંધમાં લોકશાહી અને સમાનતા ભર્યા વાતાવરણનું એને મહત્વ છે એ સમજાય છે કે જ્યારે બાળક છે કોઈ પણ મિત્રના સંપર્કમાં આવે તો એની અંદર કોઈ ઊંચ નીચના કે અલગતાપણાના જે ભાવના છે એ એમાં હોતી નથી એટલે કે જે લોકશાહીના ગુણો છે એ બાળકને મિત્ર જૂથમાંથી શીખવા મળતા હોય છે પરંતુ સમાનતા ભર્યા હોય છે અને ખેલકૂદ અને રમતો દરમિયાન કૌશલ્યો અને નિયમોના પાલન દ્વારા વ્યાપક સમાજમાં કાયદા અને ધોરણો પાલન કેવી રીતે કરવું એનો પણ બાળકને એને ખ્યાલ આવે છે કે જે તે રમતો રમે છે તો એ રમત છે એ પોતે જીતવા માટે જે તે નિયમોનું પાલન કરવું એને ફરજિયાત હોય છે એટલે જે રમત ગમત છે તો એને કારણે એને પોતાનો રમત રમવા માટેનું એક કૌશલ્ય ખીલે છે અને સાથે સાથે એના નિયમોનું પાલન અને જે પ્રેક્ટિકલ લાઈફની અંદર એને જીવનમાં પણ ખૂબ જ જરૂરી હોય તો એવા નિયમો પાલન કરવાની બાબત છે એ પણ એના મિત્ર જૂથ પાસેથી એ શીખે છે મિત્ર જૂથ સભ્ય થવાથી બાળકોમાં પરસ્પર સહકારની એક ભાવના જન્મે છે કે જે મિત્રના સંપર્કમાં આવે અને કોઈ પણ રમત હોય કોઈ પણ બાબત હોય તો એમાં પરસ્પર સહકાર સાધવો જોઈએ એકબીજાને સહકાર આપવો જોઈએ એવી જે ભાવના છે એને એના મિત્ર જૂથમાંથી ખીલતી હોય છે તેઓમાં એકબીજા માટે જતું કરવાની એક ખેલદીલી પણ એમાંથી ઉદ્ભવતી હોય છે બાળકનું મિત્ર જૂથ જો સમાજના ધોરણો કે નિયમોનું પાલન કરતું હોય તો બાળકના સામાજિકીકરણમાં અસરકારક સાધન છે એ બનતું હોય છે બાળકનું જે મિત્ર જૂથ છે એ સમાજના જે નિયમો છે અથવા જે ધોરણો છે જો એનો પાલન કરતું હશે તો એને સામાજિકીકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે બાળકોની એકબીજા ઉપર ઘણી બધી અસર થતી હોય છે મિત્ર જૂથની સારી ટેવો વિચારો જાણકારી આવડત સારું વર્તન વગેરે શીખે છે સોબત એવી અસર સામાજિકીકરણને સચોટ રીતે એને વ્યક્ત કરી શકાય છે કે એનું મિત્ર જૂથ છે એ પ્રકારનું હશે કે સારી સારી બાબતો છે સારી ટેવો છે ત્યારબાદ સારું વર્તન છે અને જાણકારી છે અલગ અલગ પ્રકારની આવડત છે તો એ બધું એને મિત્ર જૂથ પાસેથી શીખવા મળતું હોય છે ત્યારબાદ જોઈએ તો શાળા એ ઔપચારિક વ્યવસ્થા છે જે દરેક બાળક છે શાળાના સંપર્કમાં આવતો સૌ પ્રથમ છે એ પોતે કુટુંબના સંપર્કમાં આવે ત્યારબાદ થોડો મોટો થાય તો મિત્રોના જૂથમાં જે શાળામાં પણ હોય અને બહાર પણ હોય છે આપણે જોયું તો હવે છે ત્રીજો નંબરનો વાહક અથવા એજન્સી તો એ છે શાળા શાળા એ ઔપચારિક વ્યવસ્થા છે તેમાં ચોક્કસ પાઠ્યક્રમ હોય છે તેના સંદર્ભમાં વિદ્યાર્થીનું સામાજિકીકરણ થતું હોય છે શાળા બાળકને કેટલાક પાયાના કૌશલ્યો અને વિવિધ વિષયોનું પાયાનું એક છે એ જ્ઞાન આપે છે કે એમાં જે શાળા છે તો એ ઔપચારિક ધોરણ છે અથવા ચોક્કસ એની અંદર એક અભ્યાસક્રમ નક્કી થયેલો હોય છે અને એ અભ્યાસક્રમ અનુસાર અલગ અલગ વિષયોનું જ્ઞાન છે ત્યાંથી એને મળતું હોય છે અને એને કારણે એને જે પાયાના કૌશલ્યો છે એ શાળામાંથી વિકસતા હોય છે શાળા સમાજની અર્થવ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા તેમજ અગત્યની સામાજિક સમસ્યાઓનો બાળક છે એને પરિચય કરાવે છે કે અર્થવ્યવસ્થા કઈ રીતના છે જે સામાજિક વ્યવસ્થા છે અને
राज्य व्यवस्था है जे अभ्यासक्रम अनुसार एने लगता जे विषयों से तो ये विषयों ने आधार ए दरेक बाबत से शाला में शीखत हो अने शाळाओ धंधाधारी तालीम आपी बाळकने व्यवसाय भूमिकाओ अने सामाजिक गतिशीलता माटे पण ए तैयार करे छे के जे व्यवसायने लगतुं ज्ञान छे व्यवसायने लगतुं जे शिक्षण छे तो व्यवसायने लगती जे शाळा कार्यरत छे तो एमांथी एने ज्ञान छे ए मळतुं होय छे अने सामाजिक गतिशीलता माटे एने तैयार करतो होय छे। शाळा पाठ्येतर प्रवृत्तिओ द्वारा बाळकोने जुदा जुदा आचार विचार मूल्यवाळी व्यक्तिओनी मुलाकात करावी विविध अनुभव छे ए पण पूरो पाड़े छे के जे नक्की थयेलो अभ्यासक्रम छे पाठ्यक्रम छे ए तो ए पोते एमांथी शीखे छे परंतु साथे साथे जे ते अंदर शाळानी अंदर जे प्रवृत्तिओ थती होय अथवा अलग अलग व्यक्तिओ छे एनी मुलाकातो थाय अलग अलग जे सेमिनारो थता होय तो एना संपर्कमां बाळक आवे छे अने एने कारणे जे मूल्यवाळी व्यक्तिओ छे एनी मुलाकात करावी अने विविध अनुभवो छे एमांथी एने मळता होय छे। शाळा बाळकमां सीधी प्रेरणा छे जागृत करे छे जे आधुनिक समाजना विकास माटे खूब ज जरूरी छे। आम अनेक औपचारिक माध्यम तरीके शाळा नवी पेढीना सामाजिकीकरण करवामां महत्वनो एक भाग भजवे छे अने अधवचे शाळा छोड़ी देनारा बाळको शाळा द्वारा थता सामाजिकीकरणना लाभथी एक वंचित रही जाय छे के आ एक एनी मर्यादा पण आपणे कही शकीए के जे बाळको छे अधवचेथी शाळा छोड़ी अने जता रहेशे अने शाळाना संपर्कमां रहेशे नहीं तो शाळा द्वारा जे एनुं सामाजिकीकरण थवुं जोईए तो ई थई शकशे नहीं एटले शाळा द्वारा सामाजिकीकरणनी जे भावना एनामां खीले छे तो ए एनाथी ए वंचित रहेशे। बाकीना छे ए बे आपणे नेक्स्ट टाइम जोईशुं। अस्तु, जय श्री स्वामीनारायण।